હેલો મિત્રો, સ્વાગત છે તમારું સ્ટડી આઈક્યુમાં. હું છું પ્રતિક પટેલ અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતના જિલ્લાઓ. તો આજે આપણે વિડીયોમાં જોઈશું સુરત, તાપી અને ડાંગ જિલ્લો. તેના થોડા ફેક્ટ જોઈ લઈશું, કયા જિલ્લાને બોર્ડર ટચ કરે છે, કયા તાલુકા છે અને સાક્ષરતા કેટલી છે, પછી ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની સફર કરીશું, તેમાં જોવાલાયક સ્થળો કયા કયા છે તે પણ જોઈશું, અને અહીંયા પ્રખ્યાત વસ્તુઓ કઈ છે, નદીઓ, ખનિજ, મેળા વગેરે વગેરે વસ્તુ જોઈશું, અને મક એમસીક્યુ ટ્રાય કરીશું. પછી વન લાઇનર તમને આપીશ અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આન્સર આપણે કરીશું, જે આપણને જીપીએસસી મેઇન, હાઈકોર્ટ, પોલીસ, ડીવાયએસઓ વગેરે વગેરે જેવી એક્ઝામોમાં કામ લાગે તેટલા માટે. અહીંયા હવે આપણે ગુજરાતના 5 પાર્ટ પાડ્યા હતા, તેમાં ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ પાર્ટ પતી ગયો છે. જો તમે એ વિડીયો ના જોવાય એ ડિસ્ટ્રિક્ટના, તો તમે જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં તમને મળી જશે. હવે આજે આપણે જોઈશું, ચોથો પાર્ટ કવર કરીશું. તો 18મો જિલ્લો સુરત, ધ સિટી ઓફ બ્રિજ પણ તેને કહેવાય છે, કેમ કે ત્યાં ઘણા બધા બ્રિજ આવેલા છે. તો આ છે તેનો ભૌગોલિક મેપ. તેની પૂર્વની સાઈડ છે તાપી જિલ્લો, પશ્ચિમની સાઈડ છે અરબ સાગર, ઉત્તરની સાઈડ છે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો, અને દક્ષિણની સાઈડ છે નવસારી જિલ્લો. સુરત છે તે તાપી નદી પર આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યમાં તાપી નદી વહે છે. હવે તેનો છે મુખ્ય મથક સુરત. તેના ટોટલ 10 તાલુકા છે, એમાં સુરત શહેર જેની વસ્તી ગીચતા છે 1376, જે સૌથી વધુ છે. પછી બીજું છે બારડોલી, 84, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા. આ ટોટલ 10 તાલુકા છે તેના. તેની સાક્ષરતા છે 85.53%, તેમાં મેલની છે 89.56 અને ફિમેલની છે 80.37%. અને ગુજરાતનું સૌથી ઓછું લિંગ પ્રમાણ 787 તે સુરતમાં જોવા મળે છે, અને સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ 835 તે પણ સુરતમાં જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે સાક્ષરતા 85.53% છે અને શિશુ લિંગ પ્રમાણ આટલું ઓછું છે. તો તે બંને વચ્ચે પણ કંઈક ને કંઈક કનેક્શન હોય છે, કેમ કે તમે ડાંગ જિલ્લો જોઈ લો, ઓકે, તો તેમાં સાક્ષરતા ઓછી છે અને આ જે લિંગ પ્રમાણ છે તે વધુ છે. એટલે સાક્ષરતા વધારે હોય અને ત્યાં શિશુ લિંગ પ્રમાણ ઓછું હોય, તો તે બંને વચ્ચે કંઈક ને કંઈક કનેક્શન હોય છે. હવે આગળ જઈએ તો જોવાલાયક સ્થળો. તો સુરત જોઈશું પહેલાં, તો તેના જુદા જુદા નામ પણ છે. સોનાની મૂરત, મક્કાબારી કહેવાય છે, પછી બાબુલ મક્કા, પછી સૂર્યપુર પણ કહેવાય છે, પછી ડાયમંડ સિટી કહેવાય છે, કેમ કે ભારતના 99.99% જે હીરા ઘસાય છે તે સુરતમાં ઘસાય છે. પછી સિલ્ક સિટી પણ તેને કહેવાય છે, પછી બ્રિજ સિટી પણ કહેવાય છે તેને. પછી ત્યાં ગોપીપુર આવેલું છે, જે મલેક ગોપીએ બંધાવેલું હતું, અને ગોપી તળાવ પણ છે સુરતમાં. પછી ઈસવીસન 1644માં જે મુગલ સંતલતના શાહજહાના સમયમાં બંધાવેલી મુગલ સરાય આવેલી છે, જ્યાં અત્યારે હાલમાં સુરતની મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ઓફિસ છે. પછી આગળ જઈએ તો શિવજીએ 2 વખત સુરત લૂંટ્યું હતું. કઈ કઈ સાલમાં? 64 અને 70. 1664 અને 1670માં એમ 2 વખત લૂંટ્યું હતું સુરત શહેર. પછી ત્યાં લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી આવેલી છે, સરદાર પટેલ સંગ્રહાલય આવેલું છે, તેનું બીજું નામ છે વિન્ચેસ્ટર મ્યુઝિયમ. સરદાર પટેલ સંગ્રહાલયનું બીજું નામ છે વિન્ચેસ્ટર મ્યુઝિયમ. પછી નેહરુ બાગ, સરદાર પટેલ સ્મૃતિ ભવન વગેરે જોવાલાયક સ્થળો ત્યાં આવેલા છે. પછી ત્યાં વીર નર્મદની જન્મભૂમિ છે સુરત, તથા વીર નર્મદ યુનિવર્સિટીનું મુખ્ય મથક એ સુરતમાં છે, આથી તેને નર્મદ નગરી પણ કહેવામાં આવે છે. તો નર્મદ નગરી કોને કહેવામાં આવે છે? સુરતને કહેવામાં આવે છે. પછી એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ એ સુરતમાં બની હતી. પછી સુરત ટેક્સટાઇલ માર્કેટિંગ માટે બહુ ફેમસ છે ભારતમાં, એશિયામાં, ને તમે કહી શકો છો કે વિશ્વમાં પણ બહુ ફેમસ છે. હીરા ઘસવાનો ઉદ્યોગ, પછી સોના ચાંદી અને કાપડનો ઉદ્યોગ બહુ ફેમસ છે. એમાં આ જે હીરા ઘસવાનો ઉદ્યોગ છે તે વલછા અને કતાર ગામમાં મોસ્ટલી થાય છે. પછી કનકો, આ એક ટર્મ છે, ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. તો જેમ ઉત્તરાયણનો તહેવાર છે એને કહેવાય છે મકર સંક્રાંતિ, પણ જે સુરતમાં ઉત્તરાયણના ઉત્સવને કનકો કહેવામાં આવે છે, ઓકે, આ યાદ રાખજો. પછી ત્યાં
સુમૂલ ડેરી પણ આવેલી છે. પછી ઇતિહાસના પન્નોમાં ભારતમાં આ એક ઇતિહાસ લખાઈ ગયેલો છે કે ભારતમાં 1994નો પ્લેગ. તો આમાં થયું તેવું કે 1994માં એકદમ ભારે વરસાદ આવ્યો હતો, તો ત્યાં નદીમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં જે સિટી છે સુરત ત્યાં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું, જેથી રસ્તાઓ હતા એ બ્લોક થઈ ગયા હતા અને જે બી ગટરો હતી તે બધી બ્લોક થઈ ગઈ હતી. તેથી ગટરો બ્લોક થઈ ગઈ હતી તો પાણી જઈ ના શકે એટલે પાણી ભરાઈ જાય. તો પાણી ભરાઈ ગયું ને તો ત્યાંના જે પ્રાણીઓ હતા તે લોકો પાણીમાં ને પાણીમાં મરી ગયા અને જે કચરો હતો એ બધું દૂર ના થઈ શક્યું. અને આમાં આમાં પછી એ પ્રાણીઓ મરી ગયા અને તેમાંથી પછી પ્લેગ ફેલાયો. ઓકે, તો આ પ્લેગના લીધે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. પછી લોકોએ શું કર્યું, આ જે બધું થયું એટલે લોકો અહીંયાથી પછી શિફ્ટ થવા માંડ્યા, બીજી જગ્યાએ જવા માંડ્યા, બીજા રાજ્યમાં, બીજા શહેરમાં. તો આ જે રોગ છે તે બીજા રાજ્યમાં પણ થયો, એકલા ગુજરાતમાં નહીં બીજા 4-5 રાજ્યમાં પણ પ્લેગ ફેલાયો હતો. એટલે આને ભારતમાં 1994નો પ્લેગ કહેવામાં આવે છે. પછી એવું કહેવાય છે કે 1947 પછીના સૌથી મોટું સ્થળાંતર કહી શકાય તો એમાંનું આ એક છે, કેમ કે એક જ વીકમાં 100,000થી વધારે લોકો સ્થળાંતરિત થયા હતા આ પ્લેગના લીધે. પછી આટલું મોટું થઈ ગયું અને એમાં પછી બે પર્સનાલિટી આવી, એક્ટર કહી શકાય તો SR રાવ, જેમને એક હતા સિવિલ સર્વન્ટ અને બીજા છીએ લોકો. લોકોનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, કંઈ પણ વસ્તુ હોય તો લોકો દ્વારા જ થાય છે, દેશ પણ એ લોકો દ્વારા જ ચલાવે છે અને લોકો જ ચલાવે છે. તો SR રાવ અને લોકો દ્વારા એ શહેરને બરાબરનું સાફ કરવામાં આવ્યું અને તેનું પ્રજાતંત્ર બરાબર એક્ટિવ થયા અને બધું સાફ સફાઈ કરી. અને હાલમાં ત્યાં સુરત એ મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ મુજબ ભારતનું 3rd નંબરનું સ્વચ્છ શહેર છે. બોલો, તો પ્લેગ ફેલાયો તો 1994માં અને 2017માં 3rd નંબરનું સ્વચ્છ શહેર ભારતનું છે. તો લોકો દ્વારા શું શું થઈ શકે છે આ એક બેસ્ટ એક્ઝામ્પલ એનું છે. અને SR રાવ છે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે. ઘણા ઓછા એવા હોય છે ઓફિસરો જેમને પોતાની કાર્યકાળમાં જ એવોર્ડ મળેલા ઓછા હોય છે, તો આમાંના એક છે SR રાવ. અને સ્માર્ટ સિટી મિશનનું જે સુરત શહેર એક છે સ્માર્ટ શહેર. પછી ગિફ્ટ સિટી છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટી, એવું જ એક સુરતમાં ડ્રીમ સિટી બનાવવામાં આવશે. ડ્રીમનું ફૂલ ફોર્મ છે ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી, ડ્રીમ સિટી. અને આ તો તમે સાંભળેલું હશે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, આ તમે ઇમેજ પરથી જોઈ શકો છો કે આ સુરતનું ખમણ પણ બહુ ફેમસ છે. પછી આ સુરતી લોચો તે વિશ્વભરમાં પ્રખ્યાત છે ને ખાલી સુરતમાં જ મળે છે. પછી તે ઘણી બધી વસ્તુ ખાવા પીવાની ફેમસ છે, ઊંધિયું છે એ રીતે બધું બહુ ફેમસ છે. હવે જોઈશું આપણે હજીરા. તો હજીરામાં LNG ટર્મિનલ અને મલ્ટી કાર્ગો પોર્ટ છે એક, અને ત્યાં ક્રિપકો આવેલું છે જે ખાતર બનાવવાનું કારખાનું છે. એનું ફૂલ ફોર્મ શું છે, તો ક્રિપકોનું ફૂલ ફોર્મ છે કૃષક ભારતી કો ઓપરેટિવ, ક્રિપકો, જે ક્યાં આવેલું છે, હજીરામાં. પછી બારડોલી, આ સાંભળતા તમને આપણા સરદાર વલ્લભભાઈ પટેલની યાદ આવશે. તો આને સત્યાગ્રહની ભૂમિ પણ કહેવામાં આવે છે. તો ઈસવીસન 1928માં નાકનની લડત આપણા જે વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં થઈ હતી, જે સક્સેસફુલી ગયું હતું અને વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. 1928માં બારડોલી સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ ક્વેશ્ચન ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે કે વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહમાં સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું, તો એમાં આવશે બારડોલી સત્યાગ્રહ, જે ઈસવીસન 1928માં થયો હતો. ના કર માટે, મીન્સ કે કર નહીં ભરવો, અમે કર નહીં ભરી શકું, ના કર. ઓકે, તો આ ક્વેશ્ચન યાદ રાખજો. પછી આંદોલન દરમિયાન એ સરદાર પટેલના જે ત્યાં રહેતા હતા ત્યાં સરદાર સ્વરાજ આશ્રમ ચાલે છે, ઉપરાંત સરદાર પટેલની પ્રતિમા અને સરદાર સ્મારક પણ આવેલા છે. પછી 1956માં બારડોલી ખાતે ગુજરાતનું સૌપ્રથમ સરકારી ધોરણે ખાંડ કારખાનાની સ્થાપના કરવામાં આવી હતી, જે અત્યારે ઘણી સક્સેસફુલી ચાલે છે ત્યાં.
પછી ડુમસ, તો તાપી સમુદ્ર સંગમ અહીંયા પામે છે ડુમસ ખાતે, અને ત્યાં સુંદર ઘણો દરિયા કિનારો છે, ત્યાં પ્રવાસીઓ ઘણું આકર્ષાય છે. ત્યાંની રેતી કાળા કલરની છે. ત્યાં ઘણી અફવાઓ પણ ફેલાય છે કે અહીંયા કંઈ પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે, પણ એ બધી અફવાઓ જ છે તેવું કહેવામાં આવે છે. ઘણા રિસર્ચ પછી એવું કન્ક્લુઝન મળે છે આપણને. પછી કામરેજ, તો નારદ બ્રહ્માની મૂર્તિવાળું મંદિર આવેલું છે ત્યાં. પછી મઠી, તો ખાંડનું કારખાનું, અને ત્યાં બે ફેમસ વસ્તુઓ છે, એક તો તુવેદાળ અને ખમણી. તો તુવેદાળ અને ખમણી ક્યાંની ફેમસ છે? તો મઠીની. પછી મુખ્ય નદીઓ, તો તાપી, તેનું બીજું નામ છે સૂર્યની પુત્રી, એટલે સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. તો તેની પર કાકરા પર બંધ છે તાલુકો માંડવીમાં, અને કીમ નદી આવેલી છે. પછી ખેતીમાં જોવા જઈએ તો બે ત્રણ વસ્તુમાં પ્રથમ સ્થાન ધરાવે છે સુરત જિલ્લો. શેરડી, કેળા અને જુવારના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. પછી ખનિજમાં તો સુરતના ઓલપાડ અને માંગરોળ ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. અને રાષ્ટ્રીય રાજમાર્ગ તો NH-8, જે અત્યારે હાલના નવા પ્રમાણે NH-48 છે. હવે ઉદ્યોગો જોઈ લઈએ તો હેન્ડલૂમ અને પાવરલૂમ ઉદ્યોગો, પછી રેયોન ઉદ્યોગો, પછી રેસામુક્ત કાપડ બનાવવાનો ઉદ્યોગો અને જરીનું કાપડ બનાવવાનો ઉદ્યોગો તે સુરતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. અને સુરતના ઉધના ખાતે રેવન ઉદ્યોગ અને આર્ટ સિલ્કનું કાપડ બનાવવાનો ઉદ્યોગ બહુ વિકાસ પામી રહ્યો છે અત્યારે. હવે ત્યાંની કોલેજો જોઈ લઈએ તો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત, તે સુરત ખાતે આવેલી છે, જે 1965માં બંધાવી હતી. પછી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે સુરતમાં છે, 1961માં બનાવવામાં આવી હતી. પછી ઓરો યુનિવર્સિટી, એ સુરતમાં છે. પછી મ્યુઝિયમ, ગ્રંથાલય, તો ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, તે સુરતમાં છે. સરદાર સંગ્રહાલય, જેને વિન્ચેસ્ટર મ્યુઝિયમ પણ કહેવામાં આવે છે, તે પણ સુરતમાં છે. પછી લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, તે પણ સુરતમાં છે. પછી એન્ડ્રુસ લાઇબ્રેરી સુરતમાં છે. વચ્ચે ઘણી ખરી એક્ઝામમાં આ બધા ક્વેશ્ચન પણ આવતા હતા કે આ લાઇબ્રેરી કયા શહેરમાં છે, તો એમાં આ એક હતું કે એન્ડ્રુસ લાઇબ્રેરી ક્યાં છે, તો એ સુરતમાં છે. મેથ ધ ફોલોઈંગમાં યાદી 1 અને યાદી 2માં તમને પૂછી શકે છે આવા ક્વેશ્ચનો. પછી કવિ નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે. પછી છે રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર, તો છે સોધામ રિસર્ચ સ્ટેશન, તે ક્યાં આવેલું છે? સુરતમાં. પછી મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન, એક એસોસિએશન છે, તે સુરતમાં આવેલું છે. પછી સેન્ટ્રલ કેટલ બ્રિડિંગ ફાર્મ, તે આવેલું છે સુરતમાં. પછી ઘઉં સંશોધન કેન્દ્ર, તે બારડોલી ખાતે આવેલું છે. પછી મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, તે સુરત ખાતે. પછી સ્ટેમ સેલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, તે આવેલી છે સુરત ખાતે. અને બંદરો, તો ભગવા, મગદલ્લા અને હજીરા આવેલા છે. તો આ સાથે સુરત પૂર્ણ થાય છે. અને હવે આપણે 19મો જોઈશું તાપી જિલ્લો. આમાં પૂર્વની સાઈડ છે મહારાષ્ટ્ર રાજ્ય, પશ્ચિમની સાઈડ છે સુરત અને નવસારી, ઉત્તરની સાઈડ છે નર્મદા અને મહારાષ્ટ્ર રાજ્ય, અને પશ્ચિમ અને દક્ષિણની સાઈડ છે ડાંગ જિલ્લો. હવે તેના ટોટલ 5 તાલુકા છે. તેનું મુખ્ય મથક છે વ્યારા, અહીંયા ગ્રીન કલરમાં છે, તમે જોઈ શકો છો. તો તેના 5 તાલુકા કયા છે? તો વાલોડ, વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝર. તેની સાક્ષરતા છે 68.28%, તેમાં છે ફિમેલની 61.16 અને મેલની 75.44%. અને લિંગ પ્રમાણ તો 1004 છે, મીન્સ કે 1000 પુરુષોએ 1004 સ્ત્રીઓ છે, જે ગુજરાતમાં બીજા ક્રમાંકે છે. પહેલું આવશે ડાંગ 1007, જે આપણે આગળ જોઈશું. હવે જોવાલાયક સ્થળોમાં સોનગઢ પહેલું છે. તો શિવાજી સુરત લૂંટવા ખાનદેશમાંથી સોનગઢ થઈને આવ્યા હતા. એ સુરત બે વખત લૂંટ્યું, આપણે આગળ જોયું ને તે. પછી પિલજી રાવ ગાયકવાડે બંધાવેલો સોનગઢ કિલ્લો આવેલો છે. તો સોનગઢ, તો છૂટું પાડીએ તો સોન એટલે કે સોનું અને ગઢ એટલે કિલ્લો, એટલા માટે સોનગઢ કહેવામાં આવે છે. પછી કાગળ પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ પણ આવેલી છે સોનગઢમાં. પછી વ્યારા, તો અમરસિંહ ચૌસિંહ ચૌધરી, જે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, જેમને 1985થી 1989 સુધીનો કાર્યકાળ હતો, તેમનું જન્મસ્થળ છે. કયું? વ્યારા. અને જે વડોદરાના ગાયકવાડ છે, તેમનો જૂનો મહેલ પણ વ્યારામાં આવેલો છે. પછી વાલોડ,
તો મોટાભાગની મહિલાઓ પાપડ ઉત્પાદન માટે અહીંયા મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને આ એક સારી બાબત છે કે મહિલાઓ એ ઘરે બેસી રહે એના કરતાં ગૃહ ઉદ્યોગમાં પાર્ટિસિપેટ કરીને પોતે ઇકોનોમિકલી સ્ટ્રોંગ થાય જેથી મહિલા જે સશક્તિકરણ ચાલે છે અત્યારે બધા પ્રોગ્રામ તે થઈ શકે જેથી ભારત દેશમાં મહિલાઓનું યોગદાન વધુમાં વધુ થઈ શકે. હવે આગળ જઈએ તો ઉકાઈ, તો તાપી નદી પર ઉકાઈ બંધ આવેલો છે જે એક બહુહેતુક યોજના છે. બહુહેતુક યાને કે જેમાં સિંચાઈ પણ થઈ શકે, વીજ ઉત્પાદન પણ થઈ શકે અને પૂર નિયંત્રણ પણ થઈ શકે. મીન્સ કે બહુહેતુ છે આના ત્રણ ચાર એવા, એટલા માટે કહેવાય છે બહુહેતુક યોજના. બાંધવામાં આવેલો છે અને જેનાથી રચાતા સરોવરને વલ્લભ સાગર સરોવર કહેવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયેલો છે કે વલ્લભ સાગર સરોવર કયા બંધ પર છે, તો ઉકાઈ બંધ પર, તાપી નદી ઉપર. પછી વેડછી, તો અર્વાચીન ઋષિ સમાન ગુજરાત રામ દવેનો વેડછી આશ્રમ આવેલો છે. અને જયપ્રકાશ નારાયણ, તેમના જુદા જુદા નામો પણ છે, જેપી પણ તેમને કહેવાય છે, પછી લોકનાયક પણ કહેવાય છે અને તેમને મરણોપરાંત ભારત રત્ન મળ્યો હતો 1999માં. તો તેમના પ્રેરિત નારાયણ મહાદેવ દેસાઈનું સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય આવેલું છે વેડછીમાં. પછી મુખ્ય નદીઓ, તો તાપી, તો તેની પર કાકરાપાર અને ઉકાઈ બંધાવેલા છે. પછી પૂર્ણા અને હાલી નૃત્ય, તો તાપી અને જે સુરત જિલ્લો છે ત્યાંના દુબળા આદિવાસીઓ આ નૃત્ય કરે છે. કયું નૃત્ય? હાલી નૃત્ય. અને રાષ્ટ્રીય રાજમાર્ગ, તો NH6 અને જે નવા પ્રમાણે NH30 છે. હવે આપણે 20મો જિલ્લો જોઈશું, ડાંગ જિલ્લો. તો આ તેનો ભૌગોલિક નકશો છે, તેમાં પૂર્વની સાઈડ છે મહારાષ્ટ્ર રાજ્ય, પશ્ચિમની સાઈડ પણ મહારાષ્ટ્ર રાજ્ય જ છે અને છે નવસારી જિલ્લો, ઉત્તરની સાઈડ છે તાપી જિલ્લો અને દક્ષિણની સાઈડ છે મહારાષ્ટ્ર રાજ્ય. અહીંયા તમે જોઈ શકો છો બે નદીઓ છે, પૂર્ણા અને અંબિકા નદી, અને સેન્ટ્રલમાં આહવા આવેલું છે અને અહીંયા ખૂણામાં સાપુતારા આવેલું છે. હવે તેના થોડા ફેક્ટ જોઈ લઈએ, તો તેના ત્રણ તાલુકા છે આહવા, વધઈ અને સુબીર. એમાં વધઈ અને જે સુબીર છે તે એકદમ નવા બનાવવામાં આવેલા છે. તેનું મુખ્ય મથક છે આહવા. હવે તેની સાક્ષરતા છે 75.16%, જેમાં ફિમેલની છે 67.38 અને મેલની છે 83.06. તેનું લિંગ પ્રમાણ 1007 છે, 1000 પુરુષોએ 1007 સ્ત્રીઓ છે. અને છે શિશુ લિંગ પ્રમાણ, તો 964, જે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. પછી વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ, તો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો અને વસ્તીની દ્રષ્ટિએ પણ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. પછી ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા તે અહીંયા આવેલું છે. પછી રામાયણમાં વર્ણવેલો દંડકારણ્ય પ્રદેશ એટલે ડાંગ જિલ્લો કહેવાય છે. અને દંડકારણ્ય બીજો અર્થ પણ થાય છે કે વાંસના જંગલો. હવે જોવાલાયક સ્થળો જોઈશું, તો સાપુતારા પ્રથમ જોઈશું. તો સાપુતારા એનો મતલબ શું થાય? તો સાપુતારાનો મતલબ થાય સાપનો નિવાસ, એવો અર્થ થાય છે. તો આ ગુજરાતનું એકમાત્ર જ ગિરિમથક છે. તે કઈ પર્વતમાળા પર આવેલું છે? આ ઘણી બધી એક્ઝામમાં પણ પૂછાયેલું છે, પોલીસની એક્ઝામમાં પણ પૂછાયેલું છે. તો એ આવેલું છે સહ્યાદ્રી પર્વતમાળા ઉપર, જે પશ્ચિમ ઘાટનો એક ભાગ છે ત્યાં આવેલું છે. 1100 મીટરની કંઈક ઊંચાઈ છે તેની અને તે સર્પગંગા નદીના કિનારે હોળી અને દિવાળીના તહેવારે આદિવાસીઓને સાપની પૂજા કરે છે. સાપનો નિવાસ, સાપની પૂજા એ બધું આવે એટલે ડાંગ જિલ્લો આવે. પછી ત્યાં ડાંગ દરબાર પણ ભરાય છે, જે આદિવાસીઓનો સમૂહ હોય છે તે હોળીના દિવસે બધા ભેગા થાય છે અને આ બધું જે ઉજવણી કરે છે અને ડાંગનું નૃત્ય પણ કરે જ છે. પછી ઋતંભરા વિશ્વવિદ્યાલય આવેલું છે, તો ડાંગના દાદી એવા પૂર્ણિમાબહેન પકવાસ તેમણે સ્થાપેલ છે. ડાંગના દાદી કોણ? તો પૂર્ણિમાબહેન. આ ક્વેશ્ચન પણ આવેલો છે. પછી પૂર્ણા અભિયાન, પછી જે સનરાઈઝ સનસેટ પોઈન્ટ, તે ઘણા બધા અહીંયા આવેલા છે. પછી આગળ જઈએ તો વધઈ, તો ડાંગનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. ત્યાં બોટેનિક ગાર્ડન આવેલું છે, જ્યાં વિવિધ ઔષધિઓ અને વનસ્પતિઓનું સંવર્ધન કરવામાં આવે છે. પછી આહવા, ત્યાં આદિવાસી આશ્રમશાળા આવેલી છે. પછી ગિરિધોધ, તો અંબિકા નદીમાંથી 30 મીટરની ઊંચાઈ ધરાવતો એક ગિરિધોધ છે જે વધઈ પાસે
આવેલો છે, બહુ સુંદર ધોધ છે. પછી પાંડવ, ત્યાં પાંડવમાં પાંડવ ગુફા આવેલી છે. પછી અહીંયા ઉદ્યોગો, તો વધઈ ખાતે લાકડા વહેરવાની સરકારી મિલ આવેલી છે, કેમ કે અહીંયા જંગલનું પ્રમાણ વધુ છે એટલે લાકડા વહેરવાનું વધુ ચાલે એટલા માટે. પછી નૃત્ય, તો ડાંગી નૃત્ય, તે ડાંગ જિલ્લામાં આદિવાસીઓ ચકલી, મોર, કાબર એવા પશુ પક્ષીઓની નકલ કરીને એ રીતે ત્યાંનું નૃત્ય કરીએ, અને આને ચાડો પણ કહેવામાં આવે છે ડાંગી નૃત્યને. પછી ત્યાંની મુખ્ય નદીઓ, તો પૂર્ણા, અંબિકા અને સર્પગંગા. અને વન્યજીવ સૃષ્ટિ, તો પૂર્ણા અભયારણ્ય છે. હવે મોક એમસીક્યુ જોઈ લઈએ. તો લાસ્ટ ટાઈમ મેં તમને મોક એમસીક્યુ આપેલો, તો ગુજરાતીમાં અનુવાદ થયેલી અંતર્નાદ આત્મકથા કોની છે, એ બી સી ડી, તો એમાં આન્સર આવશે મૃણાલયની સારાભાઈ અંતર્નાદ. ઓકે, તો વેરી ગુડ. જેમને આન્સર આવી ગયો, જેમને નથી આવ્યો, તો તેમના માટે બીજા પણ ક્વેશ્ચન છે, તેમાં તમે ટ્રાય કરી શકો છો. તો આ વિડીયોના ક્વેશ્ચન છે જે હવે સ્ટાર્ટ થશે. તો પહેલો જ છે કે આ ઇમેજ તમે જોઈ શકો છો, તો આ ફોટોમાં કોણ છે તે જણાવો. આ તમારો ક્વેશ્ચન નંબર કોણ છે. ઓકે, તો આમનું નામ મને જણાવો, ક્વેશ્ચન નંબર વન. પછી સેકન્ડ ક્વેશ્ચન, કે તમને આપવામાં આવશે વિકલ્પો જુદા જુદા, તેમાંથી તમને ચૂઝ કરીને કહેવાનું છે. પહેલું છે ગુજરાતની વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 5.99% ભાગ છે. પછી વસ્તીની દ્રષ્ટિએ ભારતનો 4.9% ભાગ છે. પછી ગુજરાતના 15 જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે, એ થર્ડ ઓપ્શન છે. હવે તમને ઓપ્શન આપવામાં આવશે કે એ ફક્ત એક જ સાચું છે, બી એક અને બે સાચા છે, સી બે અને ત્રણ સાચા છે, અને ડી ઉપરના તમામ સાચા છે. જે બી આન્સર હોય તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. પછી ક્વેશ્ચન નંબર 3, તો ગુજરાતમાં સૌપ્રથમ પ્લેનેટોરિયમ ક્યાં સ્થપાયું હતું, એ ડાંગ, બી કલોલ, સી અમદાવાદ, અને ડી આવશે સુરત. પછી ત્રીજો ક્વેશ્ચન છે તમારા માટે, હવે ચોથો આવશે, કે ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે. હવે આવશે બધા વન લાઇનરો, તો આ વન લાઇનરમાં તમે મને જણાવજો. પછી ગુજરાતમાં આકાર પામનારી કલ્પસર યોજના કયા અખાતમાં જે નદીઓ વહી જાય છે તેના પાણીને બચાવી શકશે. તો પછી ક્વેશ્ચન નંબર 6 છે, અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોને ક્યારે સ્થાપી. પછી ક્વેશ્ચન 7, ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલની સ્થાપના કોને કરી હતી. ક્વેશ્ચન નંબર 8, ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે. ક્વેશ્ચન નંબર 9, ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા. અને ક્વેશ્ચન નંબર 10, જે ડિસ્ક્રિપ્ટિવ છે, 100 શબ્દોમાં તમારે લખવાનું છે. તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તમે જે રીતે પેપર લખવાના હોય, હિન્દી, ઇંગ્લિશ કે ગુજરાતીમાં, તે રીતે કોમેન્ટમાં પણ લખી શકો છો, અથવા તો તમે જ્યાં હોય ત્યાં એક પેપરમાં પેનથી લખી શકો છો. તો ક્વેશ્ચન છે કે સરદાર સરોવર પ્રોજેક્ટના અગત્યના પાસાઓ અને તેની ગ્રામીણ વિકાસ પર શું અસર છે તે અંગેની ચર્ચા કરો. 100 શબ્દોમાં લખવાનું છે, મીન્સ કે એક પેજ જેટલું થાય. ઓકે, તો આ ક્વેશ્ચનોના આન્સરો લખો, મને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો, હું તમારી રાહ જોઉં છું, અને નેક્સ્ટ ટાઈમ આનું સોલ્યુશન તમને મળી જશે. પછી હવે આ બધા જે વિદ્યાર્થીઓ છે, પછી સક્સેસફુલ પીપલ છે, તો બધા એ બધા સક્સેસ કેવી રીતના થાય છે. તો એક થોટ છે કે એક જ વિચારને પકડી રાખો. ધારો કે તમારે એક્ઝામ પાસ કરવાની છે તો એને જ પકડી રાખો. કઈ એક્ઝામ એ બી પર્ટિક્યુલર હોય છે, કે બેંકની જ પાસ કરવી છે કે પછી જીપીએસસીની પાસ કરવી છે, તો એક જ વિચારને પકડી રાખો. એ એક જ વિચારને તમારું જીવન સર્વોચ્ચ બનાવો, તેના વિશે જ વિચાર કરો, તેના જ સ્વપ્ન સેવો, એ જ વિચાર પર જીવો. તમારું મગજ, સ્નાયુઓ, માંસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરને એક એક અવયવને તે વિચારથી ભરપૂર કરી દો, અને એ સિવાયના બીજા દરેક વિચારને બાજુમાં મૂકી દો. બસ સફળ થવાનો આ એક જ માર્ગ છે. ઓકે, તો જે બી હોય તેનું મંથન કરતા રહો. તમે જે બી બુક વાંચો છો તેના વિશે થોડું ડિટેલમાં વાંચો, જેથી તમને જલ્દી યાદ રહી જાય. અને જે બી એક્ઝામનું તમે તૈયારી કરશો તેનું જ આજુબાજુમાં રાખો, એવા જ મિત્રો સાથે તમે મળો, જેથી તમારે એક્ઝામમાં જ તમારે ધ્યાન કેન્દ્રિત થઈ શકે. તો આ વિડીયોમાંથી તમને જો કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, અને જે બી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય, કાં તો જે બી તમારા મિત્રો હોય, ફેમિલી ફ્રેન્ડ્સ હોય, તેમને આ વિડીયો શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ સાથે આપણો વિડીયો પૂર્ણ થાય છે. ધન્યવાદ અને જય હિન્દ મિત્રો.